ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન. મહાવિકાસ આઘાડીના નેતા બને ઉદ્ધવ ઠાકરેની વરણી. મુંબઈમાં ત્રણેય પક્ષોની બેઠકમાં સર્વાનુમતે લેવા નિર્ણય. 1 ડિસેમ્બરે લેવાશે શપથ. આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્યોના શપથ ગ્રહણ. પ્રોટેમ સ્પીકર કોલંબર લેવડાવશે શપથ. રાજ્યપાલે કાલે સવારે 10:30 કલાકે બોલાવ્યું વિધાનસભાનું વિશેષ સત્ર. મહારાષ્ટ્રમાં 80 કલાકમાં આજ ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસની બાજી ફિનિશ. અજીત પવારે પગ પાછા ખેંચી લેતા દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું. કહ્યું અમારી પાસે નથી બહુમત. રાજીનામું આપ્યા બાદ પોતાના એક સમયના સાથી શિવસેના પર વરસ્યા ફડણવીસ. કહ્યું સત્તા રચાતી જોઈને શિવસેનાની બગડી નિયત. ક્યારેય 2.5 વર્ષ માટે મુખ્યપ્રધાનની વાત નહોતી કરી. અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડ દાખલ નહીં કરે રિવ્યુ પિટિશન. મસ્જિદ નિર્માણ માટેની જમીન પર બેઠકમાં નથી લેવાયો કોઈ નિર્ણય. નિર્ણય બાદ શાંતિપૂર્ણ માહોલમાં રામ મંદિર નિર્માણનો રસ્તો ખુલ્યો. પાક વીમા કંપનીઓ સામે રાજ્ય સરકારનું આકરું વલણ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું વીમા કંપનીઓ પર ઊભું કરાશે દબાણ. ખેડૂતોને વીમા મુદ્દે સંસદમાં ગુજરાતના સાંસદનો અવાજ થયો બુલંદ. પરબત પટેલ બાદ જામનગરના સાંસદ પૂનમ માડમે ગૃહમાં વીમા કંપનીઓ પર નિયંત્રણ લાવવા કરી માંગ. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે સંસદમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઉઠાવ્યા સવાલ. ભાવનગર સોમનાથ હાઈવેની સમયમર્યાદા 2017માં પૂર્ણ થયા છતાં કામ હજુ પણ અપૂર્ણ. રેકોર્ડ સ્તર પર પહોંચ્યા બાદ શેરબજારમાં ઘટાડો. પ્રથમ વખત સેન્સેક્સ 41,000ની સપાટી વટાવી. 2 અઠવાડિયામાં સૌથી સસ્તું થયું સોનું. દિવાળી બાદ પણ ન વધ્યા ભાવ તો પેટ્રોલના ભાવમાં ભડકો. છેલ્લા 5 દિવસથી સતત વધી રહ્યા છે ભાવ.